بسم الله الرحمن الرحيم فلولا نفر من كل فرقة منهم طائفة ليتفقوا في الدين ولي وأنذروا قومهم إذا رجعوا إليهم لعلهم يحذرون

એટલે કે આ યૌમિયા નમાઝમાં સામેલ ન કહેવાય બલકે અઠવાડિયામાં એક વાર આ નમાઝને પડવામાં આવે છે જુમ્માના દિવસે નમાઝ જુમ્માનો ઇસ્તેમા જે થાય છે એ મુસલમાનોની એક ઓળખ બની ગઈ છે એક પહેચાન બની ગઈ છે દુનિયાભરમાં અને ખાસ એ મઝહબવાળા કે જે લોકોએ અઠવાડિયાના દિવસો મોયન કર્યા છે પોતાની ઇબાદતો માટે ઈસ્સામાં તો એવું નથી ઈસ્સામાં તો રોજ ઇબાદત કરવાની છે રોજ પાંચ વખતની નમાઝ પઢવાની છે પણ જે લોકો એક એક દિવસ નક્કી કર્યા છે એ લોકો સમજે છે કે મુસલમાનોનો ઈબાદતનો દિવસ જુમ્માનો દિવસ છે અને આ નમાઝ એટરી મશહૂર છે નમાઝ જુમ્મા અને છે પણ મહત્ત્વની નમાઝા તો નમાઝે જુમ્મા વિશે આજે આપણે વાત કરીશું નમાઝ જુમ્મા જે છે તે ગાયબતના જમાનામાં જ્યારે જમાના સાથે સ્લામ જાહેર નથી તે સમયે વાજિબ છે કે નથી અને વાજિબ છે તો વાજિબે યુની છે કે તખીરી છે એ વિશે મુશ્તાયદીનમાં ચર્ચા છે પણ અત્યારે આપણે એક જનરલ વાત કરીશું અને વધુ પડતા નમાઝ જુમ્મા બાબતના એ મસાઈલ બયાન કરશું કે જેનો સંબંધ આયતુદા સિસ્તાનીથી છે તો નમાઝ જુમ્મા માં એ વાત તો બધાને ખબર જ છે કે નમાઝે જુમ્મા બે રકાત હોય છે કે બે ખુતબા હોય છે અને પછી બે રકાત નમાઝ હોય છે અને પહેલાં બે ખુતબા પડાય છે અને પછી બે રકાત નમાઝ પઢવામાં આવે છે નમાઝે જુમ્મા જે છે તેનો સમય અવ્વરે ઝોહર છે અને ઝોહરનો જ્યારે આરંભ થાય છે તે સમયે નમાઝે જુમ્મા પડવામાં આવે છે અને અત્યારે વાજીબ એ છે કે એમાં તાખીર ન થવી જોઈએ અને અવ્વરે જવાલ યા અવ્વરે ઝોહર જે સમય કહેવામાં આવે કે જ્યારે નમાઝે ઝોહરનો વખત શરૂ થાય છે નમાઝ ઝહરનો સમય શરૂ થાય છે તે સમયે નમાઝે જુમ્મા પડવાની હોય છે કેવી રીતે પડવાની હોય છે તેનો તરીકો શું છે તો કેટલીક બાબતો નમાઝે જુમ્મામાં વાજીબ છે અને કેટલીક બાબતો મુસ્તાફ છે વાજિબ કઈ કઈ વાતો છે તો નમાઝે જુમ્મામાં વાજિબ એ છે કે નમાઝ જુમ્મા તો એ બે રકાત છે નમાઝે ફરજ જેવી રીતે બે રકાત છે એ રીતે બે રકાત છે પણ નમાઝે જુમ્મામાં બે રકાત નમાઝ પઢવા પડ્યાં બે ખુતબા જરૂરી છે એ બે ખુતબા હોય ખુદ એને આસાન શબ્દમાં આપણે કહીએ તો બે તકરીરો કે જે નમાઝે જુમ્મા પઢાનાર પેશનમાઝ કરશે અને બે તકરીરો વચ્ચે ફાસલો પડશે તો બે તકરીરો બે ખુતબા જે છે નમાઝે જુમ્મા પેદા જરૂરી છે તો એ બે ખુતબા અને પછી બે રકાત નમાઝ અચ્છા નમાઝે જુમ્માની બેરકાત નમાઝ જે છે એ ફજની રીતે પણ પડી શકાય છે અને ઘણા લોકોના જહેનમાં એ વાત છે કે નમાઝે જુમ્મા થઈ જ નથી શકતી જ્યાં સુધી કે તેમાં સુરે જુમ્માના પડવામાં આવે તો એવું નથી નમાઝ જુમ્મા જે છે નમાઝ ફજરની જેમ પડી શકાય છે નમાઝ ફજ્રમાં આપણે સૂર્ય અરંભ પછી બીજો કોઈ પણ સૂરો પડી શકે છે એ જ રીતે નમાઝે જુમ્મામાં પણ કોઈ પણ સુરો પડી શકાય છે અલબત્તા મુસ્તાબ છે જે આગળ આવી રહ્યું છે નમાઝ જુમાના મુસ્તાફાતમાં તો વાજિબ એ જ છે કે ફજરની રીતે બે રકાત નમાઝ પડવામાં આવે અને તેની પહેલાં બે ખુતબા હોવા જરૂરી છે અલબત્તા નમાઝ જુમ્મામાં કેટલીક વસ્તુ મુસ્તાબ છે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે બપોરની નમાઝ હોય છે નમાઝે ઝોર યા નમાઝે અસર તેની જ્યારે જમાત થાય છે તો નમાઝ બંને સુરા આહિસ્તા પડે છે સુર અરમદ અને તેના પછીનો બીજો સુરો જે નમાઝ પડે છે એ ધીમી અવાજે પડે આહિસ્તા પડે છે પણ જુમ્માના દિવસે મુસ્તવ એ છે કે નમાઝ જે સુરાઓ પડશે સુર અરમદ અને બીજો સુરો એ ઊંચી અવાજે પડશે અને જેવી રીતે નમાઝે મગરીબમાં પડવામાં આવે છે નમાઝે ઈશામાં પડવામાં આવે છે નમાઝે ફજરમાં પડવામાં આવે છે એ રીતે ઊંચી આવાજે નમાઝે જુમ્મામાં સૂર્ય અરમદ અને પછીનો સૂરો એ પડશે એના દવા મુસ્તબ એ છે કે પહેલી રકાતમાં સૂર્ય અરમદ પછી સૂર્ય ઝુમ્મા પડવામાં આવે ઘણા લોકોના સહેનમાં એ છે કે આ વાજીબ છે વાજિબતી આ આ મુસ્તાબ છે કે પહેલી રકાતમાં સૂર્ય અધંદ પછી સૂર્ય જુમ્મા પડવામાં આવે અને એ જ રીતે એ પણ મુસ્તાબ છે કે બીજી રકાતમાં સૂર્ય અધંધ પછી સૂર્ય મુનાફેકુન પડવામાં આવે તો પહેલી રકાતમાં સૂર્ય અધંધ પછી સુરે જુમ્મા અને બીજી રકાતમાં સૂર્ય અધંધ પછી સૂર્ય મુનાફેકુન પડવામાં આવે આ બંને વસ્તુ મુસ્તાફ છે એ જ રીતે નમાજ ઝુમ્મામાં કુનુત મુસ્તાફ છે અને નમાઝ જુમ્મામાં ખાસ વાત એ છે કે બંને રકાતમાં કુનૂટ મોસ્તાફ છે પહેલી રકાતમાં પણ કુનૂત અને બીજી રકાતમાં પણ અલબત્તા બંને કુનૂત વચ્ચે ફર્ક છે પહેલી રકાતમાં જે નમાઝ જુમ્મામાં કુનૂત હોય છે એ રૂકું પછી હોય છે પણ બીજી રકાતમાં જે કૂનૂત હોય છે એને પહેલી રકાતમાં જે કૂનૂત હોય છે નોર્મલી જે રીતે પડવામાં આવે છે એ છે એને પહેલાં કુનૂત અને પછી રૂકવું હોય છે પણ બીજી રકાતમાં શું છે કે પહેલાં રૂકવું અને પછી કુનૂત હોય છે તો આ ફરક છે જે સામાન્ય નમાઝથી અલગ છે તો નમાઝ જુમ્મામાં પહેલી અને બીજી રકાત બંનેમાં કુનૂત છે પણ આ કુનુજ જે છે એ વાજિબ નથી મુશ્તાબ છે એટલે જે રીતે તૌઝે મસાલમાં તરીકો રાખવામાં આવ્યો હોય કે પહેલી રકાતમાં કુનૂત કઈ જગ્યાએ પડવાનું છે અને બીજી રકાતમાં કુનૂત કઈ જગ્યાએ પડવાનું છે એ રીતે જ એને પડવું જરૂરી છે ઘણી બાબતો સંક્ષિપ્ત સંક્ષિપ્તમાં બયાન કરવામાં આવે છે પણ વિગત માટે યા કોઈ એવી વાત કે જે સ્પષ્ટ ન થઈ હોય તે માટે માણસ માટે જરૂરી છે કે તૌઝેર મસાઈ છે બીજી ફિક્ખની કિતાબો છે યા આલિમને દિનથી જઈને માલુમ કરે કે આ વાત મારીથી સ્પષ્ટ નથી થઈ તો આ મને બતાવો કે કુનૂતની શું કૅફિયત હોય છે નમાજે જુમ્માની રકતમાં પહેલી રકાતમાં ક્યાં હોય છે અને બીજી રકાતમાં ક્યાં હોય છે તાકે અગર આ બાબત ઘણીવાર યાદ ના રહેતી હોય તો તેને સ્પષ્ટ થઈ જાય અને જે માણસ રેગ્યુલરલી નમાઝ જુમ્મા પડે છે તેને તો એટલો વાંધો નથી આવતો અને આમ પણ સામાન્ય માણસોને એટલી ચિંતાની વાત નથી કારણ કે નમાઝે જુમા ફોરાદા તો થઈ નથી શકતી નમાઝ જુમા થાય જ છે જમાઝ સાથે અને જમાઝ સાથે જ્યારે નમાઝ પડતો હોય માણસ તો માણસને પોતાનું ટેન્શન ઓછું હોય જે નમાઝ પઢાનાર નમાઝ હોય એને ફિકર વધુ હોય અને નમાઝ પઢાનાર પેશમા આદિમી દિન હોય છે તે એને આ મસલાઓ યાદ હોય છે તો નમાઝ જુમામાં મુસ્ત એ છે કે પહેલી અને બીજી રકાત બંનેમાં કૂનૂત પડવામાં આવે નમાઝ જુમ્મા વાજીબ થવાની કેટલીક શરતો છે અને નમાઝ જુમ્મા સહી થવાની કેટલીક શરતો છે નમાઝ જૂમ્મા વાજીબ થવાની શરતોમાં શું છે કે સમય હોય સમય પણ શું છે નમાઝે જુમ્માનો સમય આયતુરા સિસ્તાની નજીક તો ઘણો મુખ્ત સમય છે યાને અવરે ઝોહરથી રહીને જ્યારે માણસનો સાયો માણસનો પોતાનો યા કોઈ પણ આપણે રાખડી ઊભી કરીએ તો તેનો પડછાયો જે છે તેની સાઇઝ બરાબર થઈ જાય ત્યાં સુધી નમાઝે જુમાનો સમય છે કારણ કે જ્યારે બિલકુલ સૂરજ માથા ઉપર હોય ત્યારે સૌથી ઓછો સાંયો હોય એના પછી જવાર શરૂ થાય તો સાંયો વધવો શરૂ થાય અને પડછાયો વધતો વધતો જ્યારે જે વસ્તુ જે છે એની સાઇઝનો પડછાયો થઈ જાય ત્યાં સુધી નમાઝે જુમ્માનો સમય છે અને એના પછી નમાઝે જુમ્મા જે છે તેનો સમય સમાપ્ત થઈ જાય છે તો આ સમય દરમિયાન તે પડી શકતો હોય એ જે છે પહેલી શરત છે બીજી શરત એ છે કે નમાઝે જુમ્મા ત્યારે જ થઈ શકે છે કે જ્યારે ઇમામ અને સાથે નમાઝ પડવાવાળા બીજા પાંચ માણસો હોય ઓછામાં ઓછા બાકી સામાન્ય નમાઝોની જમાતમાં એ પાંચ માણસોની શરત નથી પેશનમાઝને એક પછવાડે મામૂમ હોય તો પણ સામાન્ય જમા થઈ જાય પણ નમાઝ જુમ્માની જમાત ત્યારે જ શક્ય છે કે જ્યારે ઇમામની સાથે સાથે પાંચ માણસો ઓછામાં ઓછા પડવાવાળા હોય તો નમાઝ જુમ્મા થઈ શકે છે ત્રીજી શરત એ છે કે જે પેશ નમાઝ જુમ્મા પઢાવે તેમાં એ બધી શરતો હોવી જોઈએ કે જે સામાન્ય નમાઝની જમાત કરવા માટે ઇમામમાં હોવી જરૂરી છે અગર એ શરતો પૂરી નહીં હોય યા કોઈ બધી પૂરી ના હોય કોઈ એકાદ પૂરી ના હોય તો પછી એ ઈમામ નમાઝ નથી પઢાવી શકતું યા એવા ઈમામ એવા પેશનામાજની પાછા નમાઝ નથી પડી શકાતી અગર એ શરાયતોમાંથી કોઈ પણ શરત પૂરી ના હોય હવે કેટલીક શરતો એવી છે કે જેનો સંબંધ નમાજે જુમ્મા સહી થવાથી છે અને આ શરતો પૂરી થશે તો નમાઝ જુમા જે છે એ સહી થઈ શકશે પહેલી શરત તો એ છે કે નમાઝે જુમ્મા જે રીતે પહેલાં પણ વર્ણન કરવામાં આવ્યું કે જમાત સાથે જ થઈ શકે છે અને ફુરાદ તો નમાઝે જુમ્મા નથી થઈ શકતી તો જમાત સાથે માણસ પડશે તો નમાઝે જુમ્મા તેની સહી થઈ શકશે બીજી શરત એ છે કે નમાઝ જે જુમ્માની પહેલાં બે ખુતબા હોવા જોઈએ

તો બે જગ્યાની વચ્ચે એક કિલોમીટરનો ફાસલો હોય ઘણીવાર એવું હોય છે કે મોટા શહેરોમાં કેટલી જગ્યાએ નમાઝે જુમા થતી હોય તો બે નવાઝે જુમ્મા એને બે સહીવારી નમાઝે જુમ્મા અને આસાન શબ્દોમાં કહીએ તો બે શિયા નમાઝે જુમ્મામાં બંને નમાઝે જુમ્મા વચ્ચે એક કિલોમીટરનો ફાસલો હોવો જોઈએ એક કિલોમીટરનું ઓછામાં ઓછું અંતર હોવું જોઈએ એમ નથી થઈ શકતો કે એક કિલોમીટર અંદર અંદર બે નમાઝ જુમા થઈ જાય એક કિલોમીટર એક જગ્યાએ હોય પછી એક કિલોમીટર બીજી જગ્યાએ નમાઝ જુમા થઈ શકે છે અચ્છા અગર એક કિલોમીટરથી ઓછો ફાસ હોય તો પછી શું થશે તો હવે જોવાનું છે કે બે નવાઝ જુમા એક સાથે સ્ટાર્ટ થઈ છે અગર બે નમાઝ જુમ્મા એક સાથે સ્ટાર્ટ થઈ છે એક સાથે શરૂ થઈ છે તો બંને બાતે થઈ જશે પણ અગર આગળ પાછળ હોય તો જે પેદા શરૂ થઈ છે એ નમાઝે જુમ્મા સહી થઈ જશે જે બાદમાં શરૂ થઈ છે શરૂ એ નમાઝ જુમ્મા જે છે એ બાતેર ગણાશે અચ્છા પેદા શરૂ થવામાં એટલું કાફી છે કે તો એરામ પેદા કરી દીધું હોય બિલકુલ જરૂર નથી કે એક રકાતનો ફાસ હોય કે અડધી રકાતનો હોય અગર કોઈ એક જગ્યાની નમાઝે તકબીર તો એરામ પેદા કરી દીધું છે એક કિલોમીટરની અંદર બીજી નમાઝે જુમા થાય છે ત્યાં તો એહરામ એના બાદ કહેવામાં આવ્યું છે તો પેલા જે જગ્યાએ તો એરામ કહેવામાં આવ્યું તે જગ્યાની નમાઝ સહી ગણાશે અને બીજી જગ્યાએ જ્યાં તકબીતો એના બાદમાં કહેવામાં આવ્યું તે જગ્યાની નમાઝ જે છે નમાઝ જુમ્મા એ બાતે થઈ જશે એટલે જરૂરી છે કે અંતરનો ખ્યાલ રાખવામાં આવે છે બે જગ્યાએ અગર નમાઝ જુમ્મા થઈ રહ્યું છે તો બેની વચ્ચે ઓછામાં ઓછું એક કિલોમીટર નો ફાસ્સો એક કિલોમીટરનું અંતર હોય જ્યારે એમાં જુમા અને જુમા નમાઝ પડાનાર પેશ નમાઝ ખુતબો દેવા માંગે તો કેટલીક શરતો એ છે કે જેનું ખુતબામાં ધ્યાન રાખવું જરૂરી છે પહેલી વાત તો એ છે કે આ ખુદબો જે છે એ ઊભો રહીને દેવાનો છે એમ નથી થઈ શકતું કે પેશ નમાઝ જે છે કુર્સી પર બેસી અને યા મિમ્બર પર બેસીને ખુદબો આપે બરકે કે નમાઝે જુમ્માનો જે ખુદબો છે એ ઉભા રહીને દેવાનો છે બીજી વસ્તુ એ છે કે પેશ નમાઝ માટે એહતિયાત વાજિબ એ છે કે ખુદબો એ રીતે આપે કે બધા લોકો સાંભળી શકે એટલી ધીમે ધીમે ના મળે કે પોતેને સમજમાં આવે યા શરૂની સફવારને સમજમાં આવે અત્યારના જમાના તો આસાની છે કે માઇક અને લાઉડ સ્પીકરનો બંદોબસ્ત હોય છે કે અવાજ જે છે દૂર દૂર સુધી પહોંચે તો પણ એટલી સ્પષ્ટ રીતે અને એ રીતે હોય કે બધા લોકો સાંભળી શકે એ એહતિયાતે વાજિબ છે અને એ પણ જરૂરી માનવામાં આવ્યું છે કે બે ખુદબા જે પેશાવાર આપે તો બે ખુદબાની વચ્ચે બેસે અને એક ખુદબો આપે જ્યારે ખુદબા સમાપ્ત થાય તો બેસે બેસીને પછી ઊભા થાય અને પછી બીજો ખુદબો આપે તો બે ખુદબાની વચ્ચે પેસ્ટ નમાજને થોડીક ક્ષણો માટે બેસવું જોઈએ જેવી નોર્મલી આપણે ત્યાં ત્રણ શરૂઆત પડે ત્યાં સુધી પેસ્ટ નમાજ રોકાય છે કે એક ખુદબો આપે પછી પબ્લિક ત્રણ શરૂઆત પડે પછી પાછા પેસ્ટનમાજ ઊભા થઈને બીજો ખુદબો આપે અલગ અલગ જગ્યાએ અલગ અલગ તરીકે હોઈ શકે છે કારણ કે અસલ એ છે કે બેની વચ્ચે ફાસ્સો આપવાનો હોય છે કે પેસ્ટ નમાજને વચમાં બેસવાનું હોય છે આ બાબતે બીજી પણ કેટલીક વાતો છે જે નમાઝે જુમાથી સંબંધિત છે તેને આપણે આગામી દસમાં રહેશું અસલામ વરહમતુલ્લા વરકાતો